ડુંગળીના ભાવ તળિયે બેસી જતા નાફેડ દ્વારા ડુંગળી ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે. જો કે નાફેડના નિયમોને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ નાફેડના અધિકારીઓ પર મનમાની કરવાનો આક્ષેપ કર્યો છે. નાફેડ દ્વારા 45 mm થી નીચેની ડુંગળી ખરીદી નહીં કરવામાં આવતી હોવાથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે તેવો લલિત વસોયાએ આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં, નાફેડે 30-40 mm ની ડુંગળીની ખરીદી કરવી જોઈએ તેવી પણ માંગ કરી હતી. અને 40 mm 35 mm ની જે ડુંગળી છે જે ખાવામાં પણ સારી છે અને લોકો ખરીદે છે પણ, પરંતુ નાફેડે ખેડૂતોને મદદ ન કરવાના ઈરાદે 45 mm નો નિયમ રાખ્યો છે. આ નિયમ તાત્કાલિક ધોરણે ફેરવવો જોઈએ એવું ખેડૂત સમાજ. પાટણ જિલ્લાનું વઢિયાર પંથક હારીજ સમી સંખેશ્વર તાલુકામાં સૌથી વધુ ચણાનું ઉત્પાદન થાય છે, જેથી છેલ્લા 10 દિવસથી હારીજ સમી માર્કેટમાં ચણા ખુલ્લા બજારમાં વેચાણ અર્થે આવ્યા છે. પણ ગત વર્ષની સરખામણીમાં ચણાના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે બજાર માર્કેટમાં 920-945 નો ભાવ મળે છે, જે ગત વર્ષ કરતાં ઓછા છે. સાથે સાથે સરકારે ટેકાના ભાવ રૂપિયા 1,065 નક્કી કર્યા છે, પરંતુ જે કેન્દ્રો આપવામાં આવ્યા છે તે હવામાનની આગાહી પ્રમાણે કર્યા નથી. ખરીદી માટે 249 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે અત્યારે 1,000 બોરીની આવક નોંધાઈ છે. 20-950 સુધીના ભાવ ચાલે છે અને જે ટેકાના ભાવની ખરીદી કેન્દ્ર ફાળવ્યું છે તો વ્યવસ્થા શરૂઆત ક્યારે કરવાના છે આપણે? વરસાદી વાતાવરણના કારણે 2 દિવસ પછી ચાલુ કરવાનું છે. આપણે શું વ્યવસ્થા કરશો એમાં? અહીંયા અમારે તો સીસીટીવી કેમેરા અને પાણી બીજી બધી વ્યવસ્થાઓ કરવાની જે સૂચના મળી છે કલેક્ટર સાહેબ તરફથી. તો પોસાયવા છે? નથી પોસાતા ખેડૂતો. પણ સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે. સરકારે ટેકાના ભાવની જાહેરાત કરી છે ખરી, પણ હજુ કોઈ ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિકાસ કામોની સમીક્ષા કરી છે. ગાંધીનગરના સર્કિટ હાઉસમાં અમિત શાહે જિલ્લા વિકાસ સંકલન અને મોનિટરિંગ સમિતિએ બેઠકનું આયોજન કર્યું. અમિત શાહે ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ પ્રોજેક્ટ પર ચર્ચા કરી હતી. સાંસદ હસમુખ પટેલ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન પણ બેઠકમાં સામેલ થયા હતા.